विद्यार्थी मित्रों नमस्कार। जय श्री कृष्ण। धोरण 8 विषय सामाजिक विज्ञान, पाठ आबोहवामां फेरफार। એ પહેલા આપણે કોમેન્ટ બુક ની અંદર 30 સેકન્ડ માં જે દર્શાવી પહેલા તો વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર, સાલ મુબારક। હવે આવનારું નવું વર્ષ આપણા બધા માટે સુખદાયી, લાભદાયી અને મંગળદાયી નીકળે એવી પ્રભુને પ્રાર્થના, અને બધાને આવતું વર્ષ આપણને કોરોનામાંથી મુક્તિ મળે। પાઠ આપણો 7મો, આબોહવામાં ફેરફાર। હવે આપણને ખબર, આબોહવામાં ફેરફાર એટલે કે વાતાવરણની અંદર ફેરફાર થાય। જેમ આપણે અહીં રજા પડી સ્કૂલ અત્યારે આપણે ઉનાળો ચાલતો, ત્યાર પછી આપણે વરસાદ આવ્યો, ચોમાસું આવ્યું, અને હાલમાં આપણને ખબર છે કે આપણે શિયાળો બેઠો છે, એટલે ઠંડી ઋતુ, ઠંડી વાઈ। તો આબોહવાની અંદર આવો ફેરફાર અમુક ઋતુઓ પ્રમાણે થતું હોય છે, પણ એના ભૌગોલિક કારણો પણ છે, જેમ કે જમીનની વિવિધતા, જેમ કે અસમ ને અરુણાચલ પ્રદેશ અને ગુજરાત એલિકોરના જે રાજ્યો છે ને અહીંયા સૂર્યાસ્ત અને અહીંયા જે સૂર્યાસ્ત બે ની અંદર ફેરફાર હોય। એવી જ રીતના આપણે જે અહીંયા તાપ અને ઠંડી વાતી હોય એ પર્વતીય વિસ્તારમાં એથી કરતા વધારે હોય, ઊંચાણ વાળો ભાગ આવી ગયો। હવે જેટલી અહીંયા ઠંડી પડે એટલી જ આપણે હિમાલય ઉપર જાય તો અહીંયા અત્યારે માઇનસમાં હોય। આપણે અત્યારે અહીંયા તાપમાન કેટલું હોય, આવી ઠંડી ઋતુ હોય તો 10, 12, 15, 18 કે 20 કે 25, બહુ નીચે વીખે 30 થી નીચે હોય ટૂંકમાં, બહુ તો 32 હોય, 40-45 હોય ને તો ઉનાળો આવી જાય। પણ પર્વતમારો વિસ્તારોની ઉપર જાય તો અહીંયા બને એટલું તાપમાન ઘટતું છે। માઉન્ટ આબુના પર્વતોમાં જાવ તો પછી અહીંયા મેદાની ઇલાકો બને તો બંને તાપમાનમાં ફેરફાર હોય। સૂર્ય અહીંયા વહેલો હાથ પડતો હોય, મોટો હાથ છે, શું કામ આમ જો તો અહીંયા પર્વતોમાં ઢકાઈ જાય છે, મેદાની વિસ્તારોમાં ધીમે ધીમે હાથ પડે છે। તો અનેક એવા ઋતુઓ પર ફેરફાર જોવા મળે છે, જમીનની વિવિધતા છે, ભૌગોલિક વિવિધતા છે, વાતાવરણમાં વિવિધતા છે। મિત્રો આપણે તો એક એવો દેશ છે કે જેની અંદર દર 4 મહિને ઋતુ બદલાય, 4 મહિને શિયાળો, 4 મહિને ઉનાળો અને 4 મહિનો ચોમાસ। એવી રીતના તો આમ જો તો 2 મહિને ઋતુ બદલાય, ગ્રીષ્મ કીએ અને શીત ઋતુ કીએ, વર્ષા ઋતુ કીએ। તો એવી રીતના આ 4 ટાઈપ તમને વાતાવરણ બદલાય છે, કઈ રીતના કોને ફેરફાર કહેવાય, ક્યારે ફેરફાર થાય અને આ વાતાવરણ બદલે ફેરફાર થાય એના શું કારણો છે એની ચર્ચા આપણે આ પાઠમાં કરશું। તો પહેલા તો આપણે આની માહિતી લઈશું થોડીક, એવી પછી આપણે કહીશું કે ભાઈ આ પ્રદેશમાં ઠંડી પડે તેનું કારણ આ છે, આ પ્રદેશમાં ગરમી પડે તેનું કારણ આ છે, બરોબર। સાઉદી અરબના દેશોમાં જવાનું, ભારતમાં રહી તો બેમાં બેના વાતાવરણમાં ફેરફાર જ આવે। એ રીતના હિમાલય પ્રદેશ, આપણા હિમાલય જમ્મુ કાશ્મીરમાં જાઓ અને ગુજરાતમાં, ગુજરાતમાં અહીંયા આપણે 35-40-50 નું તાપમાન હોય ત્યારે અહીં જમ્મુ કાશ્મીરમાં ઠંડી જ હોય, એટલું એવી ઠંડી ન હોય કે હાથ થી જ આવી જાય। અત્યારે અહીંયા તાપમાન કેવું હોય, -ડિગ્રી હોય છે, જ્યારે આપણે અહીં 15-17-12-13 એવું તાપમાન હોય તો અહીંયાના એ રાજ્યના પ્રદેશોની અંદર ત્યાં જમીની વિસ્તારમાં જેટલું તાપમાનનો ફેરફાર એટલો અહીંયા ન હોય, બેની અંદર વિવિધતા જોવા મળે છે। આબોહવા કે ફેરફાર એટલે કે વાતાવરણમાં ફેરફાર, શિયાળો ઉનાળો ચોમાસું આવે એ રીતના કયા કારણે આવે તો કે એનો ફેરફાર આપણે અહીં કહેવામાં આવે। આપણે આગળ શીખી ગયા જલાવરણ કોને કહેવાય, મૃદાવરણ કોને કહેવાય, વાતાવરણ કોને કહેવાય એની ચર્ચા કરી આપણે, બરોબર। તો એ બધું આપણે યાદ હોવું જોઈએ, પ્રાકૃતિક પ્રકોપ પાઠ 5માં એમાં થોડોક અભ્યાસ કર્યો કે ભૂકંપ કયા કારણે આવે,
તો કે જમીન નીચે તો બધી વસ્તુ કાઢવામાં આવે છે એ છે, પછી જમીન નીચે કોઈ વરાળ કે એવું જમા થઈ જાય પછી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો એના કારણે ભૂકંપ આવી શકે છે. પછી સુનામી ક્યારે આવે તો કે જ્યારે દરિયો શાંત હોય એમાં સક્રિય કોઈ જ્વાળામુખી હોય અને ફૂટે કે વિસ્ફોટ થાય છે ત્યારે પણ સુનામી આવી શકે છે. નીચે પૃથ્વીના પેટાળમાં મેઘમાં એટલે વાયુ ભરેલો હોય ને એ બધો વરાળ તો ભેગો થાય ને બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો ત્યારે પણ એ જ્વાળામુખી ફાટી શકે છે. તો એ બધું જોવા મળે છે આપણને કે પૃથ્વીના પેટાળની અંદર સુનામી ક્યારે આવે, જ્વાળામુખી ક્યારે ફાટે, સુષુપ્ત જ્વાળામુખી કોને કહેવાય, સક્રિય જ્વાળામુખી કોને કહેવાય, અમુક દરિયાની અંદર વચ્ચે પણ જ્વાળામુખી હોય છે, અમુક સતત સક્રિય એટલે કે સતત એમાંથી દાવાનળ કાઢતા હોય છે, અમુક અમુક સમય એમાંથી બધું બારે કાઢતા હોય, અમુક જ્વાળામુખીમાં રાખ નીકળે, અમુકમાં આગ નીકળે, અમુકમાં ગેસ નીકળે, અમુકમાં પેટ્રોલિયમ પદાર્થો નીકળે છે. અને આ જ્વાળામુખીની બધું એવું છે કે જે જમીનનું અહીંયા જમીનનું નિર્માણ કરે દરિયાની વચ્ચે, અને ક્યાંક જમીન હોય તો અહીંયા દાવાનળ આગનું સ્વરૂપે જોવા મળે. તો એ બધું આપણને વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને આપણે જેની વાત કરીએ છીએ વાવાઝોડું કોને કહેવાય તો કે એ હવાનું એક તોફાન આવતું હોય, એક કરતાં વધારે પવન આવતો હોય, આમ ઘૂમરાતો હોય કે બહુ ઝડપી આવતો હોય તો એને વાવાઝોડું કહેવાય. પછી નદીઓની અંદર આપણે વાત કરી કે પૂર કઈ નદીમાં કેટલા કેટલા વર્ષે આવે તો દર વર્ષે નદીમાં પૂર આવે તો પેલા જોવું પડે કે ભાઈ આ પ્રદેશની અંદર વરસાદ કેટલો પડે છે, એ વરસાદ દર વર્ષે કેટલો પડ્યો, પછી એનું પાણી ક્યાં એકઠું, એ પાણી એકઠું થયું કેલિકોટ પસાર થયું, ક્યાં વેળ માગ્યું, ક્યાં પૂર જેવું આવ્યું. દર વર્ષે આ નદીનું પૂર આવે તો એ કેલિકોર જ પાણીનું વેણ રહ્યું પસાર થાય છે, દર વર્ષે ક્યાં જાય એ બધું જોવું છે. બરાબર, આપણે ઢાળવાળો પ્રદેશ આવે તો પાણી ઢોળે તો ખબર આમ જ આવે તો દર ફેરે પાણી આમ જ આવે, પાણી અહીંથી ઢોળી ત્યારે પાણી આમ નથી ચડવાનું, તો એનું તારણ કાઢવાનું હોય કે ભાઈ વરસાદ આવશે અહીંયા તો આ વર્ષે અહીંયા જ પૂર આવશે, એનું તારણ નીકળે આપણને. તો કે ભાઈ આપણે શું કરીએ કે પૂરની અહીંયા ઓછી નુકસાની જાય, તો એ બધું આપણને ખબર પડવી જોઈએ. તો 100 વર્ષનું માહિતી લઈએ તો આમાંય 30-35 વર્ષની માહિતી લઈએ કે ભાઈ આ વર્ષે અહીંયા ઠંડીનું કારણ આ કારણે ભાઈ ગાફેરા હતા, પણ જેમ કે અત્યારે ખબર આપણે જંગલોનો દિવસે દિવસે નાશ કરીએ છીએ, દિવસે દિવસે જંગલોનો નાશ કરીએ છીએ, આડે ધર વૃક્ષોનું કાપવામાં આવે છે, વિકાસના નામ ઉપર એક આપી છે, ઉદ્યોગો માટે એક આપી છે, અને ક્યાંક રહેઠાણ માટે મકાન બનાવે ખૂબ જંગલો કાપીએ છીએ. તો જો આજ પ્રક્રિયા ચાલુ રહી સતત જંગલોનો નાશ કરતા જ રહ્યા તો એક દિવસ એવો આવશે તો જંગલો નહીં હોય અને હવાનું આજે તાપમાન અતિશય વધતું જશે. અત્યારે આપણને ખબર હોય કે 35-40-45 ડિગ્રી સુધી આપણું તાપમાન વધી ગયું, અમુક શહેરોમાં તો 50 અને અમુકમાં તો 50 પારે કરી ગયા આપણે. તો આવી જ પરિસ્થિતિ રહેશે તો ભવિષ્યમાં પૃથ્વી રહી એક આગનો ગોળો થઈ જાય છે, જીવન માનવ જીવન ક્યાંય શક્ય રહેશે નહીં. જો આપણે માનવ જીવનને બચાવવું હોય તો પૃથ્વીનું તાપમાન બને એટલું આપણે ટાઢું કરવું પડે, ઠંડા કરવું પડશે. તેના માટે સૌથી વધારે રસ્તો સરળ છે કે જંગલ સંપત્તિ બચાવો, વૃક્ષો વધુ વાવો, નદીઓને બચાવો, ખોટો વૃક્ષોનું કાપો નહીં, ખોટી રીતના પૃથ્વીનું તાપમાન વધે કોઈ ક્રિયા કરો નહીં, તો જ આપણું જીવન શક્ય રહેશે. અને આપણને ખબર છે કે ગંગાનું પૂર આવ્યું હતું 1978, પછી 1979માં મચ્છુનું પૂર, 78માં ગંગા ને યમુનાનું પૂર, 2006માં તાપી અને 2008માં કોસી. આ પૂર કયા કારણે આવ્યું? ગંગાનું પૂર આવ્યું હતું, પછી હાલમાં હમણાં કઈ ગંગા નદીનું રોદવર સ્વરૂપ આપણે જોવા મળે, શું હાથ કે આપણે નદીની જમીન ઉપર કબજો કરતા જઈએ, એવી રીતના વૃક્ષો કાપતા જઈએ, બધે વૃક્ષો કાપતા જઈએ, ચાળવા રહેતા નથી, શ્વાસ લેવામાં હવા શુદ્ધ મળતી નથી, પૃથ્વીનું તાપમાન વધે છે, આ ગ્રીન હાઉસને ઇફેક્ટ જેવી અસરો પણ એના કારણે આપણે કરવું પડે. એટલે વૃક્ષો વધુ વાવો અને પૃથ્વીનું તાપમાન બને એટલું વ્યવસ્થિત રાખો. પછી એવી જ રીતના આપણે જે મેં વાત કરી પૃથ્વી પરના 3 આવરણો છે, ખાસ યાદ રાખજો, પછી પાઠ શરૂઆત કરવું, એ આવડશે તો જ આવડશે, નકર નહીં આવડે. બરાબર, પૃથ્વી પરના 3 આવરણો છે, એમાં ખાસ કરીને આપણે જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ જલાવરણ,
વાતાવરણ જલાવરણ મુદાવરણ આ તો સમજાય તો જ આ ખબર પડે કે આબોહવા કોને કહેવાય. હવે આ જ ન ખબર હોય તો આપણને ખબર પડે નહીં. એટલે ખાસ કે જલાવરણ મુદાવરણ અને વાતાવરણ આ ત્રણ ની આપણને ખબર હોય છે. આ ત્રણ ની હું આ પાઠમાં પહેલા થોડીક ચર્ચા કરીશ, પછી જ આ પાઠ આપણે સમજવાનો છે. તો જલાવરણ એટલે કે ચાલો જલાવરણ કોને કહેવાય તો કે પૃથ્વીની અંદર આપણે નીચા વાળો ભાગ હોય જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એને આપણે જલાવરણ કહીશું. બરોબર, આ ભાગને આપણે સમુદ્રના દરિયા કિનારે આપણે જોવા મળે છે. એ રીતના વાતાવરણ કોને કહેવાય તો કે પૃથ્વીના ચારે બાજુ જે વિટાળેલો હવાનું આવરણ હોય પણ અને પૃથ્વીની સપાટી 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરણનું ફેલાયેલું હોય, નરી આંખે જોઈ શકાતું હોય છે, એને આપણે વાતાવરણ કહીએ છીએ. પછી ત્યાર પછીની વાત આવે આપણે તો એ વાતમાં જીવાવરણ તો કે જ્યાં જીવ શક્તિ હોય જનજીવન એને વાતાવરણ કહીએ છીએ. પછી એવી રીતના આપણને ખાસ કરીને યાદ હોવું જોઈએ કે મુદાવરણ કોને કહેવાય. મુદાવરણ એટલે મૂદ, મૂદ પ્લસ આવરણ, આવરણ એટલે મૂદ અને માટીનું આવરણ, એને પરને મુદાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીના ભાગને જે પૃથ્વીના ઉપરનો ભાગનો પોપડો ખડકો કહેવામાં આવે છે, જેને ઘન પદાર્થો એટલે કઠણ પદાર્થોનો બનેલો હોય છે, એને ઘનાવરણ, શિલાવરણ અને મુદાવરણ તરીકે પણ કહેવામાં આવે છે. એટલે પેલા આપણે અભ્યાસ કર્યો જલાવરણ, મુદાવરણ અને વાતાવરણ. હવે એ આપણને આવડે તો આપણને ખબર પડે કે આબોહવા કે વાતાવરણીય ફેરફાર કોને કહેવામાં આવે છે. તો આપણે જલાવરણની વાત કરી, મુદાવરણની વાત કરી અને વાતાવરણ. મુદાવરણ એટલે કે જે પૃથ્વી ઉપર ખડક, પથ્થરો, ધૂળનું આવરણ આ વગેરેનું જામેલું પર હોય એને મુદાવરણ. વાતાવરણ તો 800 થી 1000 કિલોમીટરનો બનેલો આવરણ એને વાતાવરણ. જલાવરણ એ પૃથ્વીનો 71% ભાગ રહ્યો પાણીમાં રોકાયેલો છે. તો આ ત્રણ આવરણના પરની આપણને માહિતી મળે અને ત્રણેય આવરણની ખબર પડે તો જ આપણે આબોહવા કે ફેરફારની ખબર પડે, નફર પડે નહીં. હવે વાતાવરણને એની માહિતી લઈ, કયા દેશમાં કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે અને શું અહીંયાનું તાપમાન. તો આબોહવા કે ફેરફારની અંદર જુઓ તો કે એમાં વાતાવરણ, દેશ, ગરમી અને ઠંડી અને વરસાદ આ ખાસ યાદ રાખજો. તો એની આ વાત કરી છે આપણે. જેમાં પેલો ક્રમ પ્રમાણે દેશ રશિયા. રશિયામાં 15 સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે ગરમીનું પ્રમાણ, ઠંડીનું 20 સેલ્સિયસ માઇનસ અને વરસાદ 100 સેમી સુધીનો વરસાદ પડે છે, એટલે સરેરાશ સારો વરસાદ. ઈરાનમાં 30 સેલ્સિયસ જેટલું તાપમાન અને 10 સેલ્સિયસ જેટલી ઠંડી પડે છે, વરસાદ બહુ ઓછો પડે છે ઈરાનમાં 50 સેમી જેટલું. બ્રાઝિલમાં 38 સેલ્સિયસ જેટલું તાપમાન, ઠંડી રહે 25 અને 250 મિમી વરસાદ પડે, એટલે સૌથી વધારે વરસાદ એ બ્રાઝિલમાં પડે છે. નોર્વેમાં ગરમીનું પ્રમાણ 10, ઠંડીનું પ્રમાણ 40 સેલ્સિયસ, એ પણ માઇનસ જાય છે. જો મિત્રો આઈ માઇનસ છે, આઈ માઇનસ છે, આ તો ઠીક કહેવાય. આ માઇનસ 40 ડિગ્રી એટલે માનો કે પાણી ભરેલો ગ્લાસ મૂકી લઈએ ને તો એ થીજી જાય અને 50 સેમી જેટલો વરસાદ ઓછો પડે છે. ફિલિપાઈન્સમાં 35 જેટલી ઠંડી પડે છે, 35 જેટલી ગરમી અને 30 જેટલી ઠંડી, 300 સેમી વરસાદ, એટલે અતિશય વરસાદ આ દેશમાં ફિલિપાઈન્સમાં પડે છે. સાઉદી અરબમાં 43 સેલ્સિયસ જેટલું તાપમાન એટલે ગરમીનું પ્રમાણ છે, ઠંડીનું પ્રમાણ 29 સેલ્સિયસ જેટલું. આ વિસ્તાર એવો છે, રણ વિસ્તાર જેવો છે અને વરસાદ સાવ નહિવત માત્ર છે. 10 સેલ્સિયસ 10 સેમી વરસાદ એટલે સાઉદી અરબમાં વરસાદ પડતો નથી એમ કહે. આના ઉપરથી ખબર પડી જાય આપણને કે કયા દેશમાં ઠંડીનું ગરમીનું પ્રમાણ લઈએ. સાઉદી અરબમાં ગરમી વધારે પડે શું આટલું, વરસાદ કેટલો પડે છે 10 સેમી, ઠંડી 29. જ્યારે એ જ વસ્તુ આપણે જોઈએ તો બ્રાઝિલમાં 250 સેમી વરસાદ પડે છે. બરોબર, તાપમાન 38, ઠંડીનું પ્રમાણ 25. ફિલિપાઈન્સમાં 35 ગરમીનું પ્રમાણ, ઠંડીનું પ્રમાણ 30, વરસાદ સરેરાશ 300 સેમી પડે છે. સૌથી વધારે વરસાદ એ આ બે દેશમાં પડે છે, ખાસ યાદ રાખજો. તો કે જો બ્રાઝિલ અને ફિલિપાઈન્સ રેડી, અને આમાં ઓછો વરસાદ પડે છે. સૌથી ઓછો વરસાદ પડતો હોય તો સાઉદી અરબમાં, પછી સૌથી ઓછું ઠંડીનું પ્રમાણ હોય પડું તો 10
ઈરાન માં છે સૌથી વધુ ઠંડી નું પ્રમાણ ઈરાન માં છે, સૌથી ઓછો વરસાદ સાઉદી અરબ માં પડે છે, સૌથી વધુ વરસાદ રહ્યો એ ફિલિપાઈન્સ માં પડે છે, બ્રાઝિલ માં ત્યાર પછી, એટલે આ બધા દેશ નો ચાર્ટ. ક્યાં કેટલી ઠંડી પડે છે, ક્યાં કેટલું ગરમી નું પ્રમાણ છે અને ક્યાં કેટલી સેમી વરસાદ પડે છે. હવે હવામાન એટલે શું, પરીક્ષામાં પ્રશ્ન પૂછે આપણને, તો હવામાન એટલે કોઈ પણ પ્રદેશનું તાપમાન, ભેજ, વરસાદ અને ટૂંકા ગાળાની પરિસ્થિતિ. ટૂંકા ગાળાની સ્થિતિ એટલે વાતાવરણ. હવામાન એટલે શું, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, તો હવામાન એટલે આપણે કોઈ પણ પ્રદેશની અંદર એનું ભેજનું પ્રમાણ એટલે ઠંડી, વરસાદનું પ્રમાણ, ગરમીનું પ્રમાણ, સરેરાશ તારણ કાઢવાનું, એને આપણે હવામાન કહેવામાં આવે છે. ખાસ આ યાદ રાખવાનું આપણે. હવે આપણે આ બે નો અભ્યાસ કર્યો, એક તો વાતાવરણનો આચાર, સાઉદી અરબમાં 45 સેલ્સિયસ માટે 39-45 જેટલી ગરમી અને ઠંડી 29 અને વરસાદ તો કે હાવ નહીવત 10. હવામાન એટલે શું, તો કે હવામાન એટલે કોઈ પણ પ્રદેશમાં તાપમાન, ભેજ અને વરસાદ. ટૂંકા ગાળાની સ્થિતિનું પહેલા તો એટલે કે એનું આખું તારણ કાઢે, એને હવામાન કહેવામાં આવે છે. હવે એના પછીનો પ્રશ્ન એટલે આબોહવા એટલે શું, હવે એની વાત કરવાની છે આપણે. તો આબોહવાની જ્યારે વાત આપણે કરીએ ત્યારે, તો આબોહવા એટલે કોઈ પણ પ્રદેશ, પ્રદેશમાં 35 થી વધારે વર્ષનું સરેરાશ તાપમાન, એક વર્ષના તાપમાનનું અનુમાન કાઢી શકાય નહીં. 35 વર્ષથી વધારે વર્ષનું અનુમાન કાઢવાનું, તારણ કાઢવાનું, આ સરેરાશ તાપમાન જે હોય એને ભેજ અને વરસાદ, અને તાપમાન એટલે ગરમી, ઠંડી અને વરસાદ, તેનું આપણે તારણ કાઢવાનું, એટલે એને આબોહવા કહેવામાં આવે છે. આબોહવા એટલે શું, વાતાવરણ, ગ્રીન હાઉસ ઇફેક્ટ. ત્યાર પછીનો પ્રશ્ન, તો કે ઠંડીની આબોહવા વાળા પ્રદેશોમાં સૂર્યનો તાપ હોતો નથી, જેમ કે જમ્મુ કાશ્મીર. તો એવા વિસ્તારોની અંદર આપણે જ્યારે ખેતી કરવી છે ત્યારે એના માટે દેશમાં સૂર્યનો તાપ એવા પ્રદેશોમાં ઓછો હોય છે, એટલે ઠંડી ઓછી અનુભવાય છે, સોરી ઠંડી વધુ અનુભવાય છે, સૂર્યનો તાપ હોતો નથી, ગરમીનું ઓછું પ્રમાણ હોય છે, એટલે એવી જગ્યાએ છોડ અને વૃક્ષ અને શાકભાજીને ઉગાડવા માટે શું કરી શકીએ છીએ. તો એવા પ્રદેશોની અંદર જ્યાં ઠંડીનું પ્રમાણ હોય ત્યાં શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકી જાય છે. તો વિકાસ થાય એ પર્યાપ્ત માત્રામાં આપણે ગરમી મળી રહીએ એટલે આપણે શું કરીએ છીએ તેવી જગ્યાએ, તો કૃત્રિમ વ્યવસ્થા કરીએ છીએ, જેમાં એમાં ગરમીનું પ્રમાણ, એમાં ગરમી ઉત્પાદન થાય અથવા તેનો ગરમી મળે, તો એ માટે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યાં કાચ અથવા કાપડ એની છત બનાવી એની અંદર આ શાકભાજી, વૃક્ષ કે કોઈ રોપા એ ઉગાડવામાં રાખવામાં, એની છત રાખવામાં આવે. શું હતું, જેથી અહીં ગરમી ઉત્પાદન થાય, ગરમી ઉત્પાદન થાય એટલે અહીંયા જળવાઈ રહીએ, ગરમી જળવાઈ રહીએ, ગરમીનું પ્રમાણ, એટલે એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીશું. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે એવી વસ્તુ કે જે જગ્યાએ ઠંડીનું પ્રમાણ વધારે છે, શાકભાજી અથવા કોઈ વૃક્ષ અથવા કોઈ નાના રોપા કે ખેતી, આવું ત્યાં કરવા માટે, અનાજ ઓલા શાકભાજીનું ઉત્પાદન કરવા માટે થઈને કૃત્રિમ એવી વ્યવસ્થા કરીએ છીએ કે અહીંયા એમ આપણે, તો કે એની અંદર સૌથી વધારે ત્યાં ગરમીનું પ્રમાણ રહ્યું એ જળવાઈ રહીએ, અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહીએ, ગરમી એમાં ઉત્પાદન થાય એ હાટું થઈને એને આયા ગ્રીન હાઉસ ઇફેક્ટ બનાવવા છે. શું હાટું, કે એવા રોપાને કૃત્રિમ એવી છત કે કોઈ કાપડથી બનાવવામાં આવે જેના કારણે એને અહીંયા ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે અહીંયા એ આપણે કહીએ ને ભેજનું પ્રમાણ એ વધુ ને વધુ અહીંયા ઉત્પાદન રહીએ, અને ભેજનું પ્રમાણ કરીએ એટલે અહીંયા ઠંડી, ઠંડીનું પ્રમાણ ઘટે ને ગરમીનું પ્રમાણ વધે, એટલે અહીંયા કોઈ પણ વૃક્ષ કે ઓલા કોઈ પણ આપણે શાકભાજી કે એવું ઉગાડવું હોય તો સ્વાભાવિક રીતે અહીંયા આપણે ઉગાડી શકીએ, અને અહીંયા અહીંયા ગરમીનો અનુભવ થાય. હવે મિત્રો, આબોહવા કે ફેરફાર એટલે પૃથ્વીની ચારે બાજુએ વિતરાઈને આવેલા હવાના આવરણને પૃથ્વીની ચારે બાજુ વિતરાયેલું એટલે કે ફરતી કોર વિતરાયેલું જે રહ્યું હવાનું આવરણ એને આપણે વાતાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીની ચારે બાજુ આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ માનવ પ્રવૃત્તિને લીધે દૂષિત થઈ ગયું છે.
આપણને ખબર છે કે આપણે ઉદ્યોગો, ખેતી, વાહન વ્યવહાર, રોડ રસ્તા, મકાનો, વગનચુંબી ઇમારત જે કઈ બાંધકામ કરીએ છીએ કે તોડીએ છીએ કે નવું નિર્માણ કરીએ છીએ, એમાંથી જે કચરો, પ્રદૂષણ જે કઈ થાય છે તે અવાજનું, એ બધાને કારણે વાતાવરણમાં ખલેલ પહોંચ્યું છે. વાતાવરણને આપણે નુકસાન કરીએ છીએ તો એને ચારે બાજુ જે વિચારેલું રહ્યું એના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. જો વાતાવરણ શુદ્ધ કરવું હોય તો ખોટો વાહનોની અંદર ઘોંઘાટ ન કરો, અવાજ ન કરવો, પછી વૃક્ષો ન કાપવો, કચરો કે જ્યાં ત્યાંનો ફેંકવો, વાતાવરણ શુદ્ધ રહે એટલા બધા પ્રયત્નો આપણે કરી શકીએ છીએ તો આ આવરણ, આબોહવાનું આવરણ જળવાઈ ગયું. પૃથ્વીની ચારેય બાજુ જે વિતરાયેલું રહ્યું એ હવાના આવરણ આપણે વાતાવરણ કહીએ છીએ. આ વાતાવરણમાં માનવ પ્રવૃત્તિના લીધે એ દૂષિત થઈ ગયું છે. તો માનવીના પ્રવૃત્તિના કારણે આ વાતાવરણ રહ્યું એ અતિશય ખરાબ થઈ ગયેલું છે. જેમાં ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો એટલે જે વીજળી ઉત્પાદન કરતા સ્ટેશનો રહ્યા એ વગેરે દ્વારા અને વાહનો દ્વારા પણ એ વાતાવરણને પ્રદૂષિત કરવામાં આવે છે. ફરી એકવાર તો કે આબોહવા કે ફેરફાર, આબોહવામાં ક્યારે ફેરફાર થાય તો કે જ્યારે માનવ પ્રવૃત્તિ દ્વારા વાતાવરણમાં વારંવાર ખલેલ પહોંચાડવામાં આવે છે ત્યારે એ આબોહવામાં ફેરફાર થાય છે. આજથી કરીને આપણા પૂર્વજો રહેતા હતા ત્યારે સમયસર વરસાદ, સમયસર ગરમી, સમયસર ઠંડી બધી ઋતુ અનુભવા છે. નદી હતી, પાણીની કોઈ તંગી હતી નહીં, બારો માસ નદી વહેતું હતું અને પીવાનું પાણી મળતું હતું. આજે આપણે વાતાવરણમાં ખલેલ પહોંચાડ્યું, બારો માસ નદી પણ વહેતી નથી અને પીવાનું પાણી પણ મળતું નથી, અથવા તો સમસ્યાનું સર્જન થાય છે. બરોબર, આપણને ખબર છે કે એક સમયે પ્રાચીન ભારતનું ઉદાહરણ લઈએ તો મૈસૂર શહેરની અંદર 50-100 કરતાં પણ વધારે નદી તળાવો હતા. અત્યારે એ મૈસૂર શહેરની અંદર ટીપુ સુલતાનનું જે શહેર રહ્યું ત્યાં 50-100 નહીં પણ માત્ર 25 પણ નદી તળાવ છે નહીં. તેનું કારણ શું છે તો કે આપણે નદીઓ ઉપર, જમીન ઉપર અતિક્રમણ કરીએ છીએ, ખોટો દુરુપયોગ કરીએ છીએ, પાણી બગાડ કરીએ છીએ. તો પૃથ્વીની ચારે બાજુ જે વિતરાયેલું હવાનું આવરણ રહ્યું એને વાતાવરણ કહેવામાં આવે છે. આ વાતાવરણને માનવ પ્રવૃત્તિ દ્વારા આપણે દૂષિત અને ખરાબ કરીએ છીએ. જેમાં ઉદ્યોગો, કારખાના અને ખેતીની અંદર પણ આપણે કહીએ કે જે બિયારણો નાખવામાં આવે છે, કુદરતી નહીં, કૃત્રિમ દવાનો છંટકાવ કરે છે, કુદરતી દવાનો ઉપયોગ કરતા હોય, કુદરતી ખાતર એ વસ્તુ નહીં, જે નુકસાનકારક આપણે કેમિકલનો છંટકાવ કરીએ છીએ તો એ બધી વસ્તુ જમીનને નુકસાન કરે છે, વાતાવરણ એના કારણે બગડે છે, વાતાવરણની વિવિધતા રહે જોખમાય છે, વાતાવરણ રહ્યું એ પહેલાં જેવું જળવાતું નથી. આપણે પૂર્વજો જોઈજો એ આજે પણ 60-70 વર્ષનું આયુષ જીવી શકે છે, 70-80-100 વર્ષ સુધી, અને એનું શરીર પણ બીમાર પડતું હતું નહીં. જ્યારે અત્યારે આપણું શરીર એ બીમાર પડી જાય, એ સિવાય આપણે જોઈએ એ બધા ખાધે પીતે સુખી હતા, ખોરાક ગુણવત્તાવાળો મળતો હતો અને પૌષ્ટિક. જ્યારે આજે આપણે તો કે એવું કાંઈ હે નહીં, આપણે બીમારીને બધું વધી ગયું. ટૂંકમાં આપણું એનું એક જ કારણ છે કે આપણે કુદરતી જે વાતાવરણ રહ્યું, નેચરલ જે કુદરતી વાતાવરણ, એમાં વારંવાર આપણે ખલેલ પહોંચાડીએ છીએ. ઉદ્યોગો દ્વારા, ખેતી દ્વારા, પાવર સ્ટેશનો દ્વારા અને માર્ગ, રસ્તા, ઇમારતો વગેરેના નિર્માણ માટે ક્યાંક ને ક્યાંક આપણે જમીનને અને વાતાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. માનવ પ્રવૃત્તિ દ્વારા, ઘણી માનવ પ્રવૃત્તિ દ્વારા આપણને ફાયદો છે અને ઘણી માનવ પ્રવૃત્તિ દ્વારા આપણે નુકસાન કરીએ છીએ. ઉદ્યોગોના નામ ઉપર ખેતીવાળી જમીનને બિનખેતીવાળી જમીન કરી નાખીએ છીએ. પછી રોડ રસ્તા બનાવવાના નામ ઉપર આપણે વૃક્ષોને કાપવામાં આવે છે, બીજા વૃક્ષો વાવવાનો તો સમય છે અને કાપવાનો સમય છે. વૈશ્વિક તાપમાન આજે વધી ગયું છે, વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધતી જાય છે, વૈશ્વિક તાપમાનની સમસ્યાનો આપણે સામનો કરીએ છીએ. વિશ્વના અનેક દેશોમાં આજે તાપમાનનો અતિશય વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધવાના કારણે પવનની દિશા અને ભેજ વગેરેની અંદર સમય પ્રમાણે ફેરફાર થાય છે. આ આબોહવામાં ફેરફાર થવામાં કરવામાં આવે છે. જેમ કે જે સમય પહેલા તો કે આપણે ભારતમાં વરસાદ, ગરમી અને ઠંડીનું આજથી કરીને 50 વર્ષ પહેલાં કેવું જીવન હતું, કેવી ઠંડી પડતી હતી, કેવો વરસાદ પડતો હતો, કેવી ગરમી થતી હતી, અને આજનું ઉદાહરણ કેવું છે 50 વર્ષના ગાળામાં, તો એ આપણને અંદાજો લાગી જાય કે 50 વર્ષમાં પણ આપણે એટલો ફેરફાર થયો. બરાબર, એવી રીતના આપણે આબોહવાના ફેરફારમાં કહેવામાં આવે છે. નીચે આપેલી સારાણી દ્વારા, નીચે આપેલા કોષ્ટક દ્વારા પેજમાં જાઓ, પેજ નંબર 37માં, તો હવામાન અને તાપમાનના ભેજ વગેરેની દિશા બદલાય એ જાણવા મળે છે.
નીચે આપેલું સારણીમાંથી કોષ્ટક દ્વારા જુઓ, વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવાતા દેશો રહ્યા પ્રદેશો એ શોધી અહીં આવું કેમ બને છે એના કારણે આપણે ચર્ચા કરીએ. તો રશિયાની અંદર 15 સેલ્સિયસ જેટલું તાપમાન હતું ગરમીનું અને 20 સેલ્સિયસ માઇનસ જેટલું ઠંડીનું તાપમાન હતું અને વરસાદ 100 સેમી સુધી સરેરાશ પડે છે. એ જ વસ્તુ ઈરાનમાં 30 જેટલું તાપમાન, 10 જેટલી ઠંડી અને 50 સેમી જેટલો વરસાદ, જ્યારે બ્રાઝિલમાં ગરમી પણ વધારે 38, ઠંડી એ પણ 25 અને વરસાદ તો કે 250. નોર્વે તો કે 10 જેટલી ગરમી, ઠંડી તો માઇનસ 40, એટલે માનો કે વધારે ઠંડુ વાતાવરણ છે અને વરસાદ તો હા ઓછો 50 સેમી જેટલો. ફિલિપાઇન્સ 35 જેટલી ગરમી, 30 જેટલી ઠંડી અને 300 સેમી વરસાદ, એટલે સૌથી વધુ વરસાદ એ ફિલિપાઇન્સમાં પડે છે. સાઉદી અરબ રણ વિસ્તાર જેવો પ્રદેશ, સૌથી વધારે ગરમી પડે છે 45 જેટલી, ઠંડી તો કે 29 જેટલી અને વરસાદ તો કે 10 સેમી જેટલો, એટલે માનો સાઉદી અરબમાં વરસાદ પડતો નથી, હા ઓછો. તો મિત્રો આ વાતાવરણમાંથી આપણને એટલી ખબર પડે છે આ પાકની અંદર આબોહવાના ફેરફારમાં આ કયા દેશ, આ બધા દેશોના નામ છે, બધામાં કેટલી ગરમી પડે છે, કેટલી ઠંડી, કેટલો વરસાદ. પછી વાત કરીએ આપણે કે હવામાન એટલે શું, તો કે કોઈ પણ પ્રદેશના તાપમાનના તેમજ વરસાદનો ટૂંકા ગાળાનો રિપોર્ટ લઈએ કે હવામાનની એની સ્થિતિનું તારણ કરીને આપણે હવામાન કહીએ છીએ. આબોહવા એટલે કોઈ પણ પ્રદેશમાં 35 વર્ષનો બાયોડેટા લેવાનો કે ભાઈ 35 વર્ષમાં આ વર્ષે ઠંડી પડી હતી, આ વર્ષે નહોતી પડી, આ વર્ષે વરસાદ વધુ પડ્યો, આ વર્ષે અહીંયા પડ્યો, રેડી. હવે આ વર્ષે વરસાદ કેટલો પડ્યો, સરેરાશ વર્ષ લઈ 10 વર્ષનો ગાળો, તો કે 10 વર્ષમાં 2 વર્ષ જ એવો થયો કે વરસાદ ઓછો પડ્યો, 8 વર્ષ તો સારો પડ્યો હોય, તો સમજવાનું કે અહીંયા વરસાદની સ્થિતિ કેવી છે, સારી. એ રીતે આપણે 35 વર્ષનું આપણે તારણ લેવાનું સરેરાશ અને એ વરસાદની સ્થિતિને આપણે આબોહવા કહેવામાં આવે છે. પછી ગ્રીન હાઉસ એટલે શું, તો કે જે ઠંડી આબોહવા વાળા દેશોમાં જ્યાં સૂર્યનો તાપ ઓછો મળે છે એવા પ્રદેશોની અંદર જ્યાં સૂર્યનો તાપ ઓછો અનુભવાય છે, જ્યાં વૃક્ષ છોડ કે શાકભાજીનો વિકાસ થતો નથી અથવા ઉગી નથી શકે એમ, તો એવી જગ્યામાં પર્યાપ્ત માત્રામાં આપણે ગરમી મળી રહે તેના માટે કૃત્રિમ એવી વ્યવસ્થા આપણે ઊભી કરવામાં આવે છે. કાચ અથવા કાપડની એવી છત બનાવીએ છીએ જેમાં એના કારણે આ તાપમાન અનુભવાય છે અને એને જેથી ગરમી અનુભવાય છે એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. પરીક્ષામાં આપણને આ બંને પ્રશ્ન પૂછાય છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય, તો ખાસ યાદ રાખજો લેસનની અંદર આપણે આ પ્રશ્નો ગ્રીન હાઉસ ઇફેક્ટ શું એટલે લેસનમાં આપણે લખી નાખવાનો છે. જેટલું આબોહવા કે વાતાવરણ ફેરફારનો આખો પાઠ સમજાવ્યો એ લખીને પાકો પર નાખવાનો કોષ્ટકમાંથી આપણે આબોહવા, ગ્રીન હાઉસ ઇફેક્ટ અને હવામાન આ ત્રણેય પ્રશ્નો લખાઈને પાકા કરી નાખવાના છે પાકી બુકની અંદર, બરોબર. ખાસ કરીને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.